नमस्ते मित्रों, हूँ छु माया दीपक। माया दीपक 22 यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। मारी चैनल हजू सब्सक्राइब ना करी हो तो जरूर थी सब्सक्राइब करो, शेयर करो, लाइक करो, कमेंट करो अने बाजू में रहेला बेल आइकॉन पर ऑल बटन दबावशो तो बधा ज मारा वीडियोना नोटिफिकेशन तमने पहला मळशे। संगीतना अने अवनवा रसोईना प्रयोग साथेना वीडियो मित्रों मने इंस्टाग्राम अने फेसबुक पेज पर पण फॉलो करी शको छो। आज एक सरस मजानी रेसिपी शीखवाना छे अने ए छे भरेलू शाक अने ए पण रवैया बटाका मरचा अने काळा रींगण अने पाछी आखी डूंगळी। घणी વખત એવું થતું હોય છે કે આપણે જ્યારે બેઠું શાક કરતા હોઈએ ત્યારે ઓઈલ પણ વધારે જતું હોય છે અને એમાં વારે ઘડીએ તમારે જોવું પડે છે કે ચડ્યું છે કે નહીં। એમાં બટાકા કાચા રહેતા હોય છે અને રવૈયા ઘણીવાર ચડી જતા હોય છે, ક્યાં રવૈયા ચડતા નથી હોતા અને બટાકા ચડી જાય છે। આવા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને ભરેલા શાકમાં ઓઈલ ખૂબ જાય છે। તમે આ રીતે વરાળથી બાફીને મેં આજે શીખવવાનો પ્રયત્ન કર્યો છે અને તદ્દન જુદી ટેકનિકથી તમે આ રીતે બનાવશો તો ખૂબ ખુશ થઈ જશો અને તમારા ઘરમાં લસણ નહીં ખાતા હોય એ પણ સચવાઈ જશે, નાના બાળકો હશે તો એ પણ સચવાઈ જશે અને લસણ ડુંગળીવાળા પણ સચવાઈ જશે। તો ચાલો શીખીએ ભરેલું શાક। મિત્રો, મિક્સ ભરેલું શાક બનાવવા માટે મેં અહીંયા આપણે જે રવૈયા મળે છે એ લીધા છે, ડુંગળી લીધી છે નાની, બટાકા અત્યારે ખૂબ પ્રમાણમાં નવા બટાકા આવે છે તો એની થોડીક છોલ ઉતારી લીધી છે, આ મરચાં લીધા છે, અહીંયા કાળા રીંગણ લીધા છે। આને બિલકુલ ધોઈ નાખવાના છે, આને મેં થોડા સાફ કરી ધોઈને મૂક્યા છે અને હવે હું તમને બતાવું છું કે એમાં કેવી રીતે આપણે મસાલો ભરવાનો છે। તો એના માટે આ મરચાંને અહીંયા તમારે ચીરો પાડી દેવાનો છે અને પછી મસાલો ભરી અને પછી બે કટકા કરવાના છે। એવી રીતે આને પણ હું બતાવી દઉં છું અને પછી મસાલો ભરીશું। આ રવૈયા છે એનું ઉપરનો જે ભાગ હોય છે મેં કાઢી લીધો છે, બહુ કડક હોય છે એટલે મારા એક ઊંધિયાના વિડીયોમાં પણ અમે બતાવ્યું છે કે એક ધારો આમ મૂકવાનો અને બીજો ધારો આમ આપણે મૂકતા હોય છે એની જગ્યાએ આપણે અહીંયા આમ મૂકવાનું, જેથી કરીને આમ ક્રોસમાં અહીંયા પણ ઈયળ હશે તો ખબર પડશે અને અહીંયા પણ ઈયળ હશે તો ખબર પડશે। તો આવી રીતે તમારે ભરી લેવાનો છે બટાકાને। આપણે આવી રીતે ખૂબ કડક હોય છે એટલે આમ ભાગી જતા હોય છે તો તમારે એને ખાલી થોડુંક જ ચીરો અહીંયા મૂકવાનો છે, આખા છેક સુધી મૂકશો તો ભાગી જશે। તો આવી રીતે મેં બતાવ્યું એમ અડધો ચીરો મૂકી અને એને ભરી લઈશું અને આ રીંગણ છે એને પણ આપણે મરચાંની જેમ જ આવી રીતે તમે જોઈ શકો છો અને પછી મસાલો ભરી દેવાનો છે। સૌપ્રથમ મસાલો કેવી રીતે બનાવવો એ આપણે શીખીશું અને ત્યારબાદ આ શાકમાં ભરીશું। મિત્રો, મસાલા માટે મેં અહીંયા શિંગદાણા લીધા છે, આ મસાલો તમે વધારે કરી અને સ્ટોર કરી રાખો તો પણ 2-3 મહિના સુધી બગડતું નથી, ઇન કેસ વધારે ટાઈમ સુધી પણ રહેતો હોય છે। આ સિઝનમાં આવી રીતે રવૈયાને રીંગણ ખૂબ પ્રમાણમાં આવતા હોય છે તો ભરેલું શાક તો અવારનવાર બનતું જ હોય છે, તો જ્યારે બી બનાવો ત્યારે તમારે આ મસાલો બનાવવા ના બેસવું પડે। તો તમે આ રીતથી સ્ટોર કરી શકશો, વાંધો નહીં આવે। તો આપણે હવે આ શિંગદાણાને બિલકુલ શેકી લઈએ છીએ અને શેકી અને ઠંડા પડે પછી થોડાક પોતરા એના કાઢી લઈએ છીએ। આ મેં તલ, ધાણા, જીરું અને વરિયાળી બધું એક એક ચમચી લીધું છે, તલ થોડાક વધારે લીધા છે 1.5 ચમચી, એને પણ શેકી લઈશું અને શેકી અને આપણે એને પણ કાઢી લઈશું। ત્યારબાદ આ મેં લગભગ ખાવાની જે ચમચી આવે છે એ 7-8 ચમચી ચણાનો લોટ લીધો છે બેસન, એને પણ આપણે શેકી લઈશું। મિત્રો, આ બધું મેં વાટી લીધું છે, આ ચણાનો લોટ છે, આ શિંગદાણાનો ભૂકો છે અને આ ધાણા, જીરું અને અંદર જે મિક્સ કરેલું આપણે પાવડર એ બધું અંદર મિક્સ કરી લીધું છે અને હવે આને બિલકુલ મિક્સ કરી લઈએ છીએ, એકદમ મિક્સ કરી અને ત્યારબાદ એમાં મસાલા નાખીશું આપણે। મસાલામાં રૂટીનમાં તો આપણું મીઠું જ હોય છે એટલે પહેલાં સૌ પ્રથમ મીઠું નાખી દઈએ છીએ, મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે નાખું, હું અહીંયા 1 ચમચી સિંધો મીઠું નાખું છું, ત્યારબાદ એમાં 1 ચમચી હળદર નાખીએ છીએ,
एक चमची धाणा जीरु नाखीए छे अने एक चमची मरचू पाउडर नाखीए छे अने लींबूनो रस आपणे पछी नाखीशुं अने आ मैं एक चमची जेवी खांड लीधी छे। खांड जो तमारे ना नाखवी होय तो अवॉइड करी शको छो अने अथवा तो गोळ पण थोड़ो उमेरीने नाखी शको छो। अने त्यारबाद आपणे एमां थोड़ू तेल उमेरीए छे, तेल एटला माटे के ए थोड़ो क्रिस्पी लागशे। तमने जोई शको छो कि मैं एक चमची जेवुं तेल उमेर्युं छे अने आने बिल्कुल हाथथी मिक्स करी लईए छे। आ तबक्के मित्रों तमारे जो स्टोर करवो होय तो आवी रीतनो ज मसालो तमारे स्टोर करवानो छे, કારણ કે તમે ધાણા ને બધું ઉમેરેલું સ્ટોર કરશો તો બહુ દિવસ લાંબો સમય નહીં રહે। આ તો લગભગ આમ માનીએ તો 4-5 મહિનાથી પણ વધારે રહેતો હોય છે, હું રાખતી હોઉં છું। સિઝન આવે ત્યારે આવું બનાવીને ભરી લેવાનો અને ભરેલું શાક જ્યારે પણ ખાવું હોય ત્યારે રેડી હોય, એટલે બહુ વાર નથી થતી। આવી રીતે મેં મિક્સ કરી લીધું છે અને હવે એમાં આપણે ભરપૂર લીલા ધાણા નાખીશું। આ મેં લીલા ધાણા લીધા છે, એ બધા નાખી દઈએ છે, મિક્સ કરી લઈએ છે। મિત્રો તમારા ઘરમાં બધા જ લસણ ડુંગળી ખાતા હોય તો આમાં પણ તમે લીલું લસણ ઉમેરી શકો છો કે સૂકા લસણનો ભૂકો પણ ઉમેરી શકો છો। આ મસાલો રેડી થઈ ગયો છે અને હવે આ તબક્કે ચાખી લેવાનું છે। તમને ખાંડ ઓછી લાગતી હોય તો ઉમેરી શકો છો, મીઠું પણ ઉમેરી શકો છો અને પછી આપણે આવી રીતે મેં બતાવેલું એમ આપણે બધામાં ભરી લઈએ છે। આ મરચાંમાં આવી રીતે આપણે ભરી લઈએ છીએ, મસાલો એટલો સરસ લાગે છે અને પછી મરચાંને આટલું આમ કાપી નાખીશું, એવી રીતે રીંગણને પણ એવી રીતે ભરી દેવાનું છે। તમે જોઈ શકો છો આ ભરેલું શાક તાજો મસાલો વાટેલો હોય તો બહુ સરસ લાગે છે, એને પણ આમ કટ કરી લઈશું। આપણે ધીરે ધીરે બધું શાક ભરી લઈએ તો આપણે આ વરાળથી પહેલાં બાફીશું। એમાં પાણી લઈ લીધું છે, મેં કાટલો નાખ્યો છે અને અંદર મેં લીંબુના ફૂડ સાઇટ્રિક એસિડ નાખ્યા છે, એટલે જેથી કરી તપેલું તમારું આજુબાજુ કાળું ના થાય અને પાણી ઉકળે ત્યારે મેં આવી રીતે આ શાક બધા ભરી લીધા છે। મારા એક ઊંધિયાનો વિડીયો છે એમાં શાક કેવી રીતે પાથરવા એ પણ કળા છે। તો સૌથી પહેલાં જે કઠણ શાક હોય એટલે કે રવૈયા અને બટાકા નીચે પાથર્યા છે, ત્યારબાદ જે પોચા શાકને જલ્દી જડી જતા હોય એને મેં ઉપર પાથર્યા છે। આ મરચાં છે, રીંગણ અને ડુંગળી છે, જલ્દી જડી જતા હોય છે એને હંમેશા ઉપર પાથરવાના છે અને ત્યારબાદ આ મસાલો જે આપણે ભરતા વધેલું અને એને ઉપર આવી રીતે પાથરી દઈએ છીએ, જેથી કરીને મસાલો પણ વરાળથી સરસ રીતે ચડી જશે અને આને ફક્ત 15 મિનિટ જ વરાળથી થવા દઈશું। વચ્ચે ચેક કરી લેવાનું છે કે પાણી તમારે ખૂટે તો ઉમેરવાનું છે અને બંધ કરી બિલકુલ ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ સુધી થવા દઈએ। મિત્રો 15 મિનિટ થઈ ગઈ છે અને એ દરમિયાન વચ્ચે મેં થોડુંક ચેક કરી લીધેલું, પાણી બળી અંદર બળી ગયું હતું, નાખવાનું છે પણ બરાબર હતું। તમે જોઈ શકો છો કે આ બધું સરસ રીતે બફાઈ ગયું છે અને એને એક ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું છે અને ઉતારી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આ બધું બિલકુલ ચડી ગયું છે, એકદમ પોચું પડી ગયું છે અને હવે આપણે વઘારની તૈયારી કરીશું। મિત્રો આ તબક્કે તમારા ઘરમાં કોઈ લસણ ના ખાતા હોય તો એનું વીણી વીણીને શાક લઈ લો છો અને ત્યારબાદ રીંગણ પણ ના ખાતા હોય તો એને રિમૂવ કરીને અલગથી વઘારી શકો છો અને જુદી રીતે તમે બિલકુલ ફટાફટ આ રીતે શાક બનાવી શકો છો ભરેલું। અને હવે એને વઘારવા માટે આપણે જોઈએ, બેઠું શાક વઘારીએ ત્યારે બહુ તેલ જોઈતું હોય છે, આ ફક્ત મેં 4 ચમચા તેલ લીધું છે। એમાં આપણે હવે 1 ચમચી રાઈ નાખીએ છીએ, ત્યારબાદ હિંગ નાખીએ છીએ, થોડીક હળદર નાખીએ છીએ અને તગડી જાય એટલે આપણે થોડો અજમો નાખીએ છીએ, બિલકુલ 5 ચમચીથી પણ ઓછો। ત્યારબાદ આને સૂકી ડુંગળી અને સૂકું લસણ જે કાપેલું એ નાખીએ છીએ, કારણ કે આ લસણ નાખેલું જો લસણના શોખીન હતો તમે તો બિલકુલ આ ક્રન્ચી લાગશે જ્યારે ખાવામાં આવશે ત્યારે શાક। ત્યારબાદ આપણે લીલું લસણ, લીલી ડુંગળી આ બધું અત્યારે ભરપૂર અવેલેબલ હોય છે તો એ નાખીને શાક બનાવીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને એની ગ્રેવી પણ બહુ સરસ લાગે છે। લીલા મરચાં અને આદુ અને એને બિલકુલ થોડુંક થવા દઈએ છીએ, એ થાય
ત્યારે આપણે અંદર ટામેટાની પ્યુરી એડ કરીએ છીએ અને એક જ મિનિટ થવા દઈએ। તમે જોઈ શકો છો કે આ બિલકુલ તેલ છૂટવા માંડ્યું છે અને આપણે હવે આ ટામેટાની લગભગ 3 ચમચા જેવી પ્યુરી બનાવી છે એ એડ કરી દઈએ છીએ અને ત્યારબાદ આપણે અંદર આ જે શિંગદાણા વાટેલા હતા એ થોડાક નાખી દઈશું જેનાથી જે રસો છે એ બહુ એકદમ સરસ મજાનો ઘટ થશે અને આને એક મિનિટ થવા દઈએ અને પછી થોડુંક પાણી અને બીજા મસાલા કરીએ। મિત્રો આ થઈ ગયું છે, હવે એમાં આપણે 2 ચમચી લાલ મરચું પાવડર, આ કાશ્મીરી મરચું છે જેથી બિલકુલ તીખું નથી પણ કલર માટે જ યુઝ કર્યું છે અને થઈ જાય એટલે આપણે અંદર આ લીંબુ, 1 લીંબુનો રસ મેં કાઢ્યો છે એ ઉમેરી દેવાનો છે જેથી ગ્રેવીમાં પણ સરસ સેટ થઈ જાય રસ અને તમે જો થોડો ગોળ ખાતા હોય તો ગોળ પણ ઉમેરી શકો છો, ખાંડ પણ ઉમેરી શકો છો થોડું આ ટેસ્ટને બેલેન્સ કરવા, ન ખાતા હોય તો એવોઇડ કરવાનું। લગભગ 1 ગ્લાસ જેવું પાણી નાખી દઈએ છીએ અને ગ્રેવીને ઉકળવા દઈએ છીએ અને ગ્રેવી બરાબર ઉકળે પછી જ આપણે આ ભરેલું શાક અંદર એડ કરવાનું છે। તમે જોઈ શકો છો કેટલી સરસ ગ્રેવી લાગે છે અને આ હોંશે હોંશે તમે ખાશો મજા આવશે તમને, અને ઉકળવા દઈએ છીએ। હવે ગ્રેવીના ભાગનું આપણે મીઠું નાખીએ છીએ કારણ કે મસાલામાં તો આપણે ઉમેરેલું છે। અને થોડોક ગરમ મસાલો 1 ચમચી અને હવે આપણું જે શાક છે એને બિલકુલ ધીરેથી આપણે ઉમેરી દેવાનું છે અને હલાવવાનું નથી, એની અંદર બધો રસો પી જાય પછી થોડુંક થોડુંક ધીરે ધીરે એને આ રીતે મૂવ કરવાનું છે। તમને બતાવું, આમ જ મૂવ કરવાનું, આપણે આમ 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 કરતા હોય છે એવી રીતે એને હલાવવાનું નથી, બિલકુલ આપણે નાના દીકરાનું જતન કેવું કરતા હોઈએ છીએ એવી રીતે શાંતિથી એને આવી રીતે મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો એ ભાગશે પણ નહીં અને આખું સરસ મજાનું ગ્રેવીવાળું શાક ઘરમાં બધાને સરસ ભાવશે। જોઈ શકો છો આને બિલકુલ તેલ છૂટું પડશે ત્યાં સુધી થવા દેવાનું છે। તમને ગ્રેવી વધારે ગ્રેવીવાળું ખાવું હોય તો આ તબક્કે બંધ કરી દેવાનું છે અને થોડુંક ગ્રેવી બાળીને કોરું ખાવું હોય તો થોડું ગેસ ચાલુ રાખવાનું છે અને ઉકળે છે અને ત્યાં સુધી ઉપર આપણે કોથમીર ઘભરાવી દઈએ છીએ। કેવું સરસ લાગે છે, એ તેલ છૂટું પડશે અને ઓટોમેટિક સરસ મજાનો ગ્રેવીદાર થઈ જશે। મિત્રો જોઈ શકો છો કે કેટલા ઓછા તેલમાં આપણે આ ભરેલું શાક બનાવ્યું, બેઠું વઘારીએ એમાં વારી ઘડીએ તમારે જોવું પડે છે કે ચડ્યું કે નહીં અને તેલ પણ વધારે જાય છે અને આમાં તો બાફવા મૂકી દો ત્યારે ફરતું કામ બીજું પણ તમે કરી શકો છો। આ હવે તેલ છોડવા માંડ્યું છે જોઈ શકો છો અને હવે એને આપણે બંધ કરીએ છીએ। મિત્રો જોઈ શકો છો કે મેં લીંબુ, આ આથેલા મરચાંની આપણી રેસીપી છે, તમે અંદર ઇનબોક્સમાં જોઈ શકો છો, બધી જ માહિતી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી જ લખેલી છે, મારા દરેક વિડીયોની માહિતી લખેલી છે અને આવી રીતે ગાર્નિશિંગ કર્યું છે અને રોટલા સાથે મેં સર્વ કર્યું છે। તમે ભાખરી સાથે પણ ખાઈ શકો છો, પરોઠા કે રોટલી સાથે પણ ખાઈ શકો છો, તમને જે અનુકૂળ હોય એના સાથે આ ખાઈ શકો છો, પણ બાજરીના રોટલા સાથે બહુ સરસ લાગતું હોય છે। તો મેં આ ડુંગળીના પણ લચ્છા કર્યા છે, એમાં લીંબુ અને કોથમીર નાખી છે, આવી રીતે ગાર્નિશિંગ કરી અને સરસ મજાની જુદી જુદી રીતે આપણે રસોઈ ઘરના લોકોને ખવડાવીએ તો બધા હોંશે હોંશે ખાતા જ હોય છે। તો હવે ટેસ્ટી, એટલું સરસ લાગે છે, તમે જ્યારે બનાવશો ત્યારે પોતે અનુભવશો દાણાની, શિંગદાણાની જે ક્રન્ચીનેસ આવે છે અને અંદર આપણે ગ્રેવી કરી છે અને બધા મસાલા ભર્યા છે, વરિયાળી, તલ, એની ફ્રેગરન્સ આવે છે, બહુ સરસ લાગે છે। વધારે હું કંઈ કહેતી નથી, તમે આ વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર, ફરીથી મળીશું એક રસોઈના નવતર પ્રયોગ સાથે, ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ।